नमस्कार विद्यार्थी मित्रों, नवमा धोरण में आठमा प्रकरण में एक तास पूरो थयो छे। एमा प्रकरण में आपणे प्रवेश कर्यो तो मैं तमने समझावेलू के चतुष्कोण कोने कहेवाय, चतुष्कोण ने केटला अंगो छे, चतुष्कोणना बधाज खूणाना मापनो सरवाळो 360 थाय छे, चतुष्कोण मां समलंब चतुष्कोण एक समझायुं हतुं के सामसामेनी बाजुओने एक अने मात्र एक जोड़ समांतर होय अने समलंब चतुष्कोण कहेवाय। एमां मैं ए वीडियो जोता एक मुद्दा में मैं तमने अलग कहेवाय गयुं हतुं के बहिर्मुख चतुष्कोण में खूणानी जेते खूण धारो के खूणा ए नी एक ज बाजुए बाकी त्रण बाजुओ एवं कीधु तू खरेखर बे हो खूणा ए एक बाजुए आ बे बाजुओ तो आम आ जाए खूणा एम एट्ले बाकी बाजुओ एज रीते अँ बी हो तो खूणा बीनी બે બાજુઓ એટલે બાકીની બધી જ બાજુઓ ખૂણો બી બનાવી સિવાયની બધી બાજુ એ રેખાની એક જ બાજુએ હોય છે એ એમાં ત્રણ બાજુ એવું મને એક બે વખત કહેવાય ગયું એવું મને ધ્યાનમાં આવ્યું હતું। એ તો વધારાનો મુદ્દો હતો કે જે તમે કોર્સમાં નથી પણ એ તો એ સુધારી લેવું। આજે આપણે જે વાત કરવાના છીએ ને એ અત્યંત અગત્યની છે। હું તમને આજે આ પાંચ ચતુષ્કોણ વિશે કહેવાનો છું, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ અને પતંગાકાર ચતુષ્કોણ। આ બરાબર યાદ રાખી લેવાનું છે, ક્યારેય ભૂલાય નહીં ને એવી રીતે યાદ રાખવાનું છે। એટલે સૌથી અગત્યનો પીરિયડ છે એવું માનીને બરાબર સમજજો। બરાબર, સૌથી પહેલાં સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે જે ચતુષ્કોણની સામ સામેની બાજુઓની બંને જોડ સમાંતર છે તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। બરાબર સમજો, સામ સામેની બાજુની બે જ જોડ હોય આપણને ખબર છે, જે ચતુષ્કોણની સામ સામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। સમાંતર બાજુ ચતુષ્કોણને સબાચ પણ કહેવામાં આવે છે, સબાચ। ક્યાંક ક્યાંક આવું લખેલું મેં જોયું છે, પ્રખરતામાં પણ સબાચ એવું લખેલું આવ્યું હોય તો સબાચ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ। સમબાજુ ચતુષ્કોણનું ટૂંકું સ્વરૂપ પણ સબાચ થાય પણ સમબાજુ માટે સબાચ નથી વપરાતું, સમાંતર બાજુ ચતુષ્કોણ માટે જ વપરાય છે। બરાબર ધ્યાન આપજો, એનું જે સંજ્ઞા છે ને એ આવું છે, ચતુષ્કોણની ઉપર એમ લખાય અને એ બી સી ડી કે એ પી ક્યુ આર એસ જે હોય તે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું તમારે સમજવાનું। સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો એ બરાબર સમજશો તો એ બાકીના બધામાં એ ગુણધર્મો સમજવામાં કામ લાગશે। બરાબર સમજીને જોજો, હું આ બધા ચતુષ્કોણના ગુણધર્મો મેં લખ્યા નથી અહીંયા બોર્ડ ઉપર, વ્યાખ્યા લખી છે ખાલી એમ જ સમય ન બગડે એટલે, પણ તું ગુણધર્મો એક એક કહેતો જઈશ ને લખતો જઈશ ને સમજાવતો જઈશ એટલે બરાબર સમજજો તમે। સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની બંને જોડ સમાંતર છે એ તો વ્યાખ્યામાં છે, અને એકરૂપ એટલે સમાન માપની હોય ને એકરૂપ આપણે કહીએ તો આ સામ સામેની બાજુઓની બંને જોડ છે ને આ એ બી અને સી ડી સમાન હોય, આ એડી અને બીસી સમાન હોય। જુઓ
આ એક એક લીટો કર્યો છે એટલે આ બંને સમાન એવું માનવાનું, આ બે બે લીટા કર્યા છે એટલે આ બંને સમાન. એટલે સામ સામેની બાજુઓની બંને જોડ સમાન અને સમાંતર આ બંને સરખી ન હોય, આ બંને સરખી હોય, આ બંને સરખી હોય અને આ બંને સમાંતર હોય, આ બંને સમાંતર હોય. ત્યાર પછી આ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો યાદ રાખવા એટલા માટે જરૂરી છે કે આ ત્રણેયમાં આવવાનું છે, એટલા માટે. સામ સામેના ખૂણાઓ એકરૂપ, એકરૂપ એટલે સમાન માપના, સામ સામેના ખૂણાઓ એકરૂપ, એ અને સી એકરૂપ થાય, બી અને ડી એકરૂપ થાય, સામ સામેના ખૂણા એકરૂપ. આટલા ગુણધર્મો પછી બે બીજા ગુણધર્મો છે, વિકર્ણો એકબીજાને દુભાગે, વિકર્ણો એકબીજાને દુભાગે છેદે છે, વિકર્ણો એકબીજાને છેદે, છેદેને બદલે દુભાગે શબ્દ શું કામ લખ્યો? દુભાગે એટલે શું તમને ખબર પડે? અગાઉ ક્યાં આવ્યો છે આ શબ્દ? દુભાગે એટલે બે સરખા ભાગ કરે અથવા મધ્ય બિંદુમાં છેદે. એટલે આ એસી અને બીડી એમ બિંદુએ જો છેદતી હોય તો આ એમ છે રેખાખંડ એસીનું પણ મધ્ય બિંદુ છે, રેખાખંડ બીડીનું પણ મધ્ય બિંદુ છે. એટલે આ એમ અને સીએમ આ બંને સરખા થાય, એ જ પ્રમાણે ડીએમ અને બીએમ આ બંને સરખા થાય. એટલે વિકર્ણો એકબીજાને દુભાગે. અને એક અગત્યનો ગુણધર્મ છેલ્લોનો, પાસ પાસેના ખૂણાઓ પૂરક. પૂરક એટલે બે ખૂણાના માપનો સરવાળો 180. પાસ પાસેના ખૂણાઓ પૂરક, આ ખૂણો 80 માપનો હોય તો આ ખૂણો કેટલા માપનો હોય? 100 માપનો હોય, બરાબર ને? આ 80 હોય, કારણ કે આપણે પૂરક કરવાનું છે એટલા માટે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ પણ એક ખૂણાનું માપ આપ્યું હોય ને તો ચારે ચાર ખૂણાનું માપ તમને મળે. શું કામ? તો જો આ 80 હોય તો આ સામ સામેના ખૂણાઓ એકરૂપ, એટલે આ 80 થાય. સામ સામેના ખૂણાઓ એકરૂપ, પાસ પાસેના ખૂણા પૂરક એટલે 80, તો આ 100 થાય. આ 80 તો એના આધારે પણ આ 100 થાય. આ પાસ પાસેના ખૂણા છે તો આ 80 છે એ 100 થાય. આ સામ સામેના ખૂણા એકરૂપ આ 100 તો એની સામેનો 100 થાય, એવું પણ કરી શકાય. પણ ધ્યાન રાખજો, આ 100 છે તો આ બંને ખૂણા 50-50 નથી હો, એક 60 હોઈ શકે, એક 40 હોઈ શકે, અલગ અલગ માપના હોઈ શકે. એટલે આ બંને ખૂણા સરખા નથી, પણ એ આખા ખૂણાનું માપ આપણને મળે કારણ કે પાસ પાસેના ખૂણા પૂરક બરાબર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર એટલા માટે સમજવાનો છે કે આ બધું હવે હું આમાં નથી લખવાનો. ફરીવાર સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર, હું ત્રણ ચાર ચાર વખત સમાંતર બાજુ ચતુષ્કોણ તમને સમજાવીશ, કારણ કે સૌથી અગત્યનું છે. જે ચતુષ્કોણની સામ સામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. તેને સંકેતમાં ચતુષ્કોણની ઉપર એમ લખીને દર્શાવાય, એને ટૂંકમાં સબાચ પણ કહે છે. એના અગત્યના ચાર ગુણધર્મો સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેની બાજુઓ સમાંતર અને એકરૂપ, સામ સામેની બાજુઓ સમાંતર અને સમાન માપની એકરૂપ, એટલે
સામ સામેના ખૂણાઓ એકરૂપ, સામ સામેના ખૂણાઓ એકરૂપ, વિકર્ણો એકબીજાને દુભાગે, વિકર્ણો એકબીજાને દુભાગે એટલે કે મધ્ય બિંદુમાં છેદે, એ વિકર્ણો જ્યાં છેદે ત્યાંથી વિકર્ણોના બે સરખા ભાગ થાય. અને સૌથી અગત્યનો ગુણધર્મ, પાસ પાસેના ખૂણાઓ પૂરક, પાસ પાસેના ખૂણાઓ પૂરક, બરાબર. સામ સામેના ખૂણા એકરૂપ અને પાસ પાસેના ખૂણા પૂરક, આ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો બરાબર યાદ રાખવાના. ચાલો હવે બીજું, સમબાજુ ચતુષ્કોણ. નામ ઉપરથી જ આપણને ખબર પડે સમબાજુ એટલે બધી બાજુ સરખી હશે એ નક્કી છે, પણ એની વ્યાખ્યા જુઓ તમે. આમાં તો ટેક્સ્ટ બુકમાં તો વ્યાખ્યા નથી આપજો, બરાબર. તમે ટેક્સ્ટ બુક વાંચશો ને તો એમાં વ્યાખ્યા તમને સ્પષ્ટ મળશે જ નહીં, પણ આપણે યાદ રાખવાની. એની વ્યાખ્યા એવી છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓ એકરૂપ છે તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓ એકરૂપ છે તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. તમે શું સમજ્યા? બહુ સમજવા જેવું છે. જે સમાંતર બાજુ ચતુષ્કોણની આવું જ્યારે લખીને આવ્યું છે એનો અર્થ છે કે સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, બરાબર સમજો. જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુ એકરૂપ એનો અર્થ થયો કે સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, એટલે આ બધા જ ગુણધર્મો સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ગુણધર્મો આને લાગુ પડે છે. કયા ગુણધર્મો? સામ સામેની બાજુ સમાંતર, સામ સામેની બાજુ એકરૂપ, સામ સામેના ખૂણાઓ એકરૂપ, વિકર્ણો એકબીજાને દુભાગે, અને પાસ પાસેના ખૂણા પૂરક. આ તો આને લાગુ પડે જ. એ સિવાયનું જુદું હશે ને, આ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોથી અલગ હશે ને એ હું અહીં લખીશ, બરાબર. તમારે તો અત્યારે કંઈ લખવાનું જ નથી, હું આ બધું તમને લખીને તૈયાર આપીશ છેલ્લે. તો સૌથી પહેલાં આ ચારેય બાજુઓ એકરૂપ છે, બરાબર. એ આની કરતાં જુદું પડે છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુ એકરૂપ છે ચારેય નહીં, આમાં ચારેય બાજુ એકરૂપ. ચારેય બાજુઓ એકરૂપ, ત્યાર પછી બહુ જ મહત્વનો એક ગુણધર્મ, વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે ગુણધર્મ છે વિકર્ણો એકબીજાને દુભાગે, કાટખૂણે શબ્દ નથી, આમાં કાટખૂણે શબ્દ છે એટલે અહીંયા આવી નિશાની કરવી પડે. આ છે ને કાટખૂણાની નિશાની છે. વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે એટલે આ કાટખૂણો થાય, અહીંયા થાય, અહીંયા થાય, ચારેય જગ્યાએ કાટખૂણા થાય. દુભાગે એટલે આ બીએમ અને ડીએમ આ બંને સરખું થાય, એ જ પ્રમાણે એએમ અને સીએમ આ સરખું થાય, વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં ન થાય, સમબાજુમાં જ થાય. પછી અહીંયા શું થશે ખબર? આમાં પછી આનો ઉપયોગ આવશે ને ત્યારે આ ત્રિકોણ એ એમ બી છે ને એ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. આ આ કાટખૂણો છે
એટલે આ જે ત્રિકોણ છે ને એ એમ બી કાટખૂણ ત્રિકોણ થાય. પછી આ કાટખૂણો છે તો આ કર્ણ થાય, આમાં પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરવાનો ને એવું બધું આવશે. એટલે જ્યાં કાટખૂણો આવે, કાટકોણ ત્રિકોણ આવે, ત્યાં પાયથાગોરસનો પ્રમેય આવે, આપણને ખબર છે. તો આવી રીતે આ કાટખૂણે દુભાગે છે, એક મુદ્દો. બીજો બહુ જ મહત્વનો ગુણધર્મ હું તમને કહું, વિકર્ણો સામેના ખૂણાને દુભાગે. એટલે વિકર્ણો છે એ કોણ દ્વિભાજક છે, ખૂણાના દ્વિભાજક છે. કઈ રીતે સમજીએ? આ વિકર્ણ છે, આ બીજો વિકર્ણ છે. અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યું હતું ને એવું ઉદાહરણ અહીંયા આપું તું. આ 80 ખૂણો છે ધારો કે, તો સામ સામેના ખૂણા એકરૂપ, એટલે આ પણ 80 ખૂણો જ થાય. પાસ પાસાના ખૂણા પૂરક ઈ પણ આમાં આવે, સમાંતર બાદ ચતુષ્કોણ, પણ 80 ખૂણો છે તો આ 100 ખૂણો થાય. પણ આ વિકર્ણ છે એ અહીંથી નીકળે તો આ સામેના ખૂણાને દુભાગે, દ્વિભાજક છે, આનો દ્વિભાજક છે, આનો દ્વિભાજક છે. એટલે આ 80 હોય ને તો આ બંને 40-40 થાય, બંને 40 થાય. આ 100 હોય ને તો આ બંને 50-50 થાય. જો મેં તમને કીધું તો આ 100 છે તો આ બંને 50-50 નથી, એક 40 હોઈ શકે, એક 60 હોઈ શકે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સામેના ખૂણાને દુભાગતા નથી, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો સામેના ખૂણાને દુભાગે છે. જો આ બધામાં એકબીજાથી તફાવત, જુદું કઈ રીતે પડે છે એ સમજવાનું, અને એકબીજાથી સમાન કયું છે એ પણ સમજવાનું. બરાબર સમજો, બરાબર. એટલે વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે અને વિકર્ણો સામેના ખૂણાને દુભાગે. ક્લિયર? ઓકે. આ સંબાજુ છે, હજી આના આ ગુણધર્મનો ઉપયોગ આગળ આવશો, બરાબર, યાદ તો રાખવાનું જ છે તમારે. ફરી વખત સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા, જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચતુષ્કોણની ચારેય બાજુઓ સમાન હોય અથવા તો એકરૂપ હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. સમાંતર સમબાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓ એકરૂપ, વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે અને વિકર્ણો સામેના ખૂણાને દુભાગે, આ બે નવા નિયમો. બાકી સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમો તો ખરા જ, પાસ પાસાના ખૂણા પૂરક, સામ સામેના ખૂણા એકરૂપ, આ બધું તો ખરું જ, બરાબર. એટલે આપણે બે સમજ્યા, સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણ, બે સમજ્યા. ત્રીજું, લંબચોરસ. લંબચોરસને આપણે ઓળખીએ છીએ તો ખરા જ તે, કોઈ આકૃતિ આપે તમને એમ કે આ કેવું છે, આ બોર્ડ કેવું છે, તો તમે કહેશો લંબચોરસ છે, કારણ કે તમને ખબર છે તમારો મોબાઈલ કયા આકારનો છે તો લંબચોરસ છે તમે કહી શકશો. લંબચોરસની કલ્પના આપણા મનમાં છે, પણ લંબચોરસ એટલે શું, એના ગુણધર્મો શું, એ તો આપણને ખબર હોવી જોઈએ ને. એની વ્યાખ્યા સમજો, જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય તેને લંબચોરસ કહે છે. જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય તેને લંબચોરસ કહે છે. એક ખૂણો તો બીજા ત્રણ ખૂણા શું થાય, ચારે ખૂણા કાટખૂણા થાય. પણ વ્યાખ્યામાં મોટાભાગે મિનિમમ શરત લખાય છે, તમે ચારેય ખૂણા કાટખૂણા હોય તો લંબચોરસ થાય એવું લખો તોય વાંધો નથી, નવામાં એવું આવતું હતું. પણ ખરેખર એવું છે, એક ખૂણો કાટખૂણો હોય તો ચારેય ખૂણા કાટખૂણા થાય જ તે, શું કામ, કારણ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ, જો સમાંતર બાજુ ચતુષ્કોણ આમાં જ આવ્યું, એનો અર્થ એ થયો કે આના બધા ગુણધર્મો લાગુ પડે. સામ સામેના ખૂણા એકરૂપ, સામ સામેની બાજુ એકરૂપ, પાસ પાસના ખૂણા
પાસપાસના ખૂણા પૂરક, સામ સામેના ખૂણાઓ એકરૂપ, આ બધું આવશે. તો અહીંયા આ લંબચોરસ છે, એક ખૂણો કાટખૂણો એવું માની લઈએ આપણે, આ એક ખૂણો કાટખૂણો છે, સામ સામેના ખૂણા એકરૂપ છે, તો આ 90 છે તો આ પણ 90 હોય, એટલે એ પણ કાટખૂણો. પાસપાસના ખૂણા પૂરક છે, આ બંને પાસપાસના ખૂણા પૂરક છે, આ 90 છે તો આ બેનો સરવાળો 180 કરવાનો, પણ 90 આ પણ 90 જ થાય, એટલે આ 90 દો. આ બંને એકરૂપ છે એટલે આ પણ 90 દો. એટલે ચારેય ખૂણા કાટખૂણા જ છે લંબચોરસમાં, પણ વ્યાખ્યામાં એ મિનિમમ શરત લખાય છે, એટલે જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય તે લંબચોરસ છે. લંબચોરસના ગુણધર્મો, ચારેય ખૂણા કાટખૂણાઓ, ચારેય ખૂણા કાટખૂણા, સામસામેની બાજુઓ એકરૂપ, સામસામેની બાજુઓ સમાંતર, એ તો બધું ખરું છું, બરાબર. સામસામેના પાસપાસના બધા ખૂણા એકરૂપ થઈ ગયા અહીંયા તો, બરાબર, કારણ કે ચારેય ખૂણા કાટખૂણા છે. એટલે આનો એક સૌથી મહત્વનો ગુણધર્મ એવો છે કે આ વિકર્ણો જે છે વિકર્ણો એકબીજાને દુભાગે એ તો આવે જ તે, કારણ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, વિકર્ણો એકબીજાને દુભાગે એ તો આવશે જ. અને આની જેમ કાટખૂણે નહીં એ પણ ધ્યાનમાં રાખજો, સમબાજુમાં કાટખૂણે, આમાં કાટખૂણે નહીં. પણ વિકર્ણોનો બીજો એક ગુણધર્મ છે કે જે પ્રમેય તરીકે આપણે સાબિત કરવાનો પણ આવશે, વિકર્ણો એકરૂપ, વિકર્ણો એકરૂપ છે. અહીંયા એસી અને બીડી એ સમાન માપના છે, એટલે આ મધ્ય બિંદુએ પાછા છેદે છે, એટલે હવે એવું થશે કે એએમ અને સીએમ આ બંને સરખા થશે અને બીએમ અને ડીએમ પણ સરખા થશે, પણ આમાં એક એક લીટો જ કરવો પડશે, કારણ કે આ એએમ જેટલું ડીએમ થશે આ ચારેય ભાગ સરખા થશે, આ ચારેય ભાગ સરખા, કારણ કે આ વિકર્ણો જ સરખા, બે બે એકરૂપ રેખાખંડ છે, બે મધ્ય બિંદુએ છેદે છે, તો ચારેય ભાગ સરખા થાય. અહીંયા આ વિકર્ણ મોટો છે, આ વિકર્ણ નાનો છે, મધ્ય બિંદુએ છેદે છે, એટલે આ બે ભાગ સરખા થાય, આ બે ભાગ સરખા થાય, પણ આ ચારેય સરખા ન થાય, અહીંયા ચારેય સરખા થાય. એટલે લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, કારણ કે વ્યાખ્યામાં છે, એના દરેક ખૂણા કાટખૂણા છે અને એના વિકર્ણો એકરૂપ છે, વિકર્ણો દુભાગે પણ વિકર્ણો એકરૂપ છે એવું લંબચોરસમાં જ છે, બરાબર. એટલે આ લંબચોરસનો મુદ્દો પત્યો. હવે ચોરસ બહુ મસ્ત મુદ્દો છે, આ બરાબર સમજો. ચોરસ તો તમે જોયું જ છે ને, ચોરસ તમે કઈ રીતે બનાવી શકો, ચોરસ કોને કહેવાય, આ તે બધી તમને ખબર છે. ચારેય બાજુ સરખી હોય એવી, એને આપણે ચોરસ કહીએ છીએ, આમ દેખાવમાં ચોરસ ઘડિયાળ છે, ચોરસ આ છે, એવું આપણે કહીએ છીએ. આ લંબચોરસ છે, આવું બધું ચોરસ આપણે જોયું છે ટૂંકમાં, તમે બધાએ આ પ્લોટ ચોરસ પ્લોટ છે એવું આપણે કહીએ, તો ચારેય બાજુ આમ બધું બરાબર સરખું હોય ને તો ચોરસ પ્લોટ છે એવું આપણે કહીએ. ચોરસની વ્યાખ્યા, ચોરસની વ્યાખ્યા સમજવા જેવી છે. જે લંબચોરસની ચારેય બાજુઓ એકરૂપ હોય તો ચારેય બાજુઓ સરખી હોય એને ચોરસ કહે છે. અગત્યનું આ છે, જે લંબચોરસની એટલે એનો અર્થ શું થયો ખબર, ચોરસ છે એ લંબચોરસ છે. હવે આ તો તમે આપણે કોકને એમ કહીએ કે આ ચોરસ છે એ લંબચોરસ છે તો કોઈ માને નહીં. તમે ધારો કે તમારા વડીલો કોઈ ગણિતમાં તજજ્ઞ ન હોય ને, તમે કોઈ ચોરસ બતાવીને કહો ને કે આ લંબચોરસ છે, તો એ કહે ચોરસ છે, ખબર જ પડતી લંબચોરસ છે, આ તો ચોરસ છે, ચારે બાજુ સરખી છે. પણ ગુણધર્મની રીતે ચોરસ છે એ લંબચોરસ છે,
જે ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા એ લંબચોરસ છે. તો અહીંયા ચોરસ છે એના ચારેય ખૂણા કાટખૂણા છે એટલે લંબચોરસ છે, પણ એ વિશિષ્ટ પ્રકારનો લંબચોરસ છે. કયા પ્રકારનો? કે જે લંબચોરસની ચારેય બાજુઓ એકરૂપ છે તે ચોરસ છે. જે લંબચોરસની ચારેય બાજુઓ એકરૂપ છે તે ચોરસ છે. એટલે બરાબર સમજીએ આપણે પહેલાં તો કે આ આની અંદર લંબચોરસના ગુણધર્મો છે પહેલાં. એટલે ચારેય ખૂણા કાટખૂણા તો હોય જ, વિકર્ણો આ તે બધું જ આપણે લખીએ અને સમજીએ. ચારેય ખૂણા કાટખૂણા ચારેય બાજુઓ એકરૂપ. અહીંયા ચારેય ખૂણે કાટખૂણા છે પણ ચારેય બાજુ એકરૂપ નથી, અહીં ચારેય બાજુ એકરૂપ છે. હવે બહુ જોરદારો તમે સમજો બરાબર. ચોરસ છે એ લંબચોરસ છે, કારણ કે વ્યાખ્યા માટે જે લંબચોરસની ચારેય બાજુ એકરૂપ હોય તે ચોરસ છે એ લંબચોરસ છે. અને લંબચોરસની વ્યાખ્યામાં એવું છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓ ચારે ખૂણા કાટખૂણા છે એને લંબચોરસ છે. એટલે લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો એટલે શું થયું, ચોરસ એ લંબચોરસ છે, લંબચોરસ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે ચોરસ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને સમબાજુ ચતુષ્કોણમાં શું છે ખબર છે? જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુ એકરૂપ હોય ને તે સમબાજુ છે. તો આ ચોરસ છે ને એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, અને એની ચારે બાજુ પાછી એકરૂપ છે એટલે સમબાજુ ચતુષ્કોણ પણ છે. એટલે કેવું જોરદાર થાય ખબર છે, ચોરસ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ચોરસ છે એ સમબાજુ ચતુષ્કોણ છે, ચોરસ છે એ લંબચોરસ છે, અને ચોરસ છે તો ચોરસ તો છે જ તે. એટલે આવું જોરદાર છે, ચોરસ એ વિશિષ્ટ છે, એ સમાંતર બાજુ છે, સમબાજુ છે, લંબચોરસ છે અને ચોરસ છે. ચારે ચાર છે એના ગુણધર્મો ચોરસમાં. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના પણ ગુણધર્મો આવશે, સમબાજુના ગુણધર્મો પણ આવશે, લંબચોરસના ગુણધર્મો આવશે. આ કરતાં કરતાં ચોરસનો કોઈ વિશિષ્ટ ગુણધર્મ બને છે એ આપણે જોવું પડે. એટલે આ વિશિષ્ટ ગુણધર્મ થયો એક તો કે ચોરસના ચારેય ખૂણા કાટખૂણા અને ચારેય બાજુઓ એકરૂપ. કારણ કે લંબચોરસમાં ચારેય ખૂણા કાટખૂણા, ચારેય બાજુ એકરૂપ ન હોય ચોરસમાં જ હોય. એક વિશિષ્ટ બીજો ગુણધર્મ જે ઘણી વખત એ પૂછાય છે કે આ આવું હોય તો એને શું કહેવાય. એક તો ચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગે. શું કામ? ચોરસ છે એ સમબાજુ ચતુષ્કોણ છે, અને સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે છે, એટલે ચોરસના વિકર્ણો પણ કાટખૂણે દુભાગે. કારણ કે સમબાજુ ચતુષ્કોણ, ચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગે, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે તો ચોરસના પણ કાટખૂણે દુભાગે. બીજું કે ચોરસ છે લંબચોરસ છે તો લંબચોરસના વિકર્ણો એકરૂપ છે તો ચોરસના વિકર્ણો એકરૂપ હોય. ચોરસના વિકર્ણો એકરૂપ થાય, ચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગે. વિકર્ણો એકરૂપ અને કાટખૂણે દુભાગે આ એકમાત્ર ચોરસનો ગુણધર્મ છે, બીજા કોઈ ચતુષ્કોણમાં ગુણધર્મ ન આવે.
સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો કાટખૂણે દુભાગે તો એકરૂપ ન હોય, લંબચોરસમાં વિકર્ણો એકરૂપ હોય તો કાટખૂણે ન દુભાગે, પણ ચોરસમાં વિકર્ણો એકરૂપ અને કાટખૂણે દુભાગે, આ સૌથી મહત્વનો ગુણધર્મ. બરાબર યાદ રાખજો, એવું પૂછાય કે એક ચતુષ્કોણના વિકર્ણો એકરૂપ છે અને કાટખૂણે દુભાગે છે તો કયા પ્રકારનો ચતુષ્કોણ હોય, તો ચોરસ. બરાબર, બાકી તો બધામાંથી કેટલા બીજા પેટા ગુણધર્મો પણ મળે. આ 90 છે. આ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ છે, સામેના ખૂણાને દુભાગે, એટલે આ બંને ખૂણા 45-45 ન થાય એ પણ નક્કી. આ 45, આ 45, આ 90 છે, આ પણ 45, એટલે બે 45-45 વાળા અને આ 90નો ખૂણો કાટખૂણ ત્રિકોણ થાય. આ કાટખૂણ ત્રિકોણ એમાં પાછા આ બંને સરખા થાય, સમદ્વિ બાજુ કાટખૂણ ત્રિકોણ થાય. આ બધા ગુણધર્મો તો એમાં આવ્યા જ કરશે, પછી દાખલા હશે ત્યારે સમજાવીશ, પણ આ મુખ્ય ગુણધર્મો હું તમને સમજાવું છું. બરાબર, એટલે ચોરસની ચારે બાજુ એકરૂપ, ચારેય ખૂણા કાટખૂણા, વિકર્ણો એકરૂપ અને એકબીજાને કાટખૂણે દુભાગે. બરાબર, વિકર્ણો એકરૂપ અને એકબીજાને કાટખૂણે દુભાગે, આ એના ગુણધર્મો. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ સમાંતર, આ ચાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર, એમાં જુદા જુદા પ્રકારનો સમાંતર બાજુ, સમબાજુ, લંબચોરસ ને ચોરસ. જેમ સમલંબ જુદું હતું એમ પતંગાકાર એક જુદું છે, પણ આ ચારેય એકબીજા સાથે જોડાયેલા છે. હવે પતંગાકાર ચતુષ્કોણ છેલ્લું જોઈ લઈએ આ પીરિયડમાં. જે ચતુષ્કોણની પાસપાસેની બંને જોડ સમાન હોય તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. આ ચતુષ્કોણ ABCD લઈએ તો આ AD અને AB આ બંને પાસપાસેની જોડ છે, એમ CD અને BC આ બંને પાસપાસેની બાજુઓની જોડ છે. પાસપાસેની બાજુઓ એકરૂપ, એકરૂપ એટલે સમાન માપની, એ પહેલાં મેં સમજાવ્યું. પાસપાસેની બાજુ એકરૂપ, પાસપાસેની બાજુઓના માપ સમાન. બીજો એક ગુણધર્મ એવો છે કે આ જે વિકર્ણ છે, અહીંયા આપણે જે પતંગમાં સળી હોય છે ને, સળી એ વિકર્ણ છે, આ બરાબર સરખા માપનું હોવું જોઈએ. આ બંને સરખા માપનું, આ એટલે શું, આ DM અને BM આ બે સરખા માપનું હોવું જોઈએ. આ મધ્યબિંદુ છે, આ મધ્યબિંદુ, આ જે છે એ રેખાખંડમાં મધ્યબિંદુ નથી, AC નું મધ્યબિંદુ એમ નથી. આ મોટો હોઈ શકે, સરખો હોઈ શકે, પણ આ બંને તો ચોરસ પતંગ થઈ જાય, પણ આ જે મધ્યબિંદુ છે, આ DB નું મધ્યબિંદુ એમ થાય, એ કાટખૂણે દુભાગે, દુભાગે નહીં, વિકર્ણો કાટખૂણે છેદે. અહીંયા આપણે છેદે શબ્દ વાપર્યો, અહીંયા બધે દુભાગે શબ્દ વાપરતા હતા આપણે. અહીંયા છેદે શબ્દ શું કામ વાપર્યું, કારણ કે મધ્યબિંદુ નથી છેદતું. આ DB નું મધ્યબિંદુ છે પણ AC નું મધ્યબિંદુ નથી. એટલે પતંગાકારમાં પાસ પાસેની બાજુઓ એકરૂપ, વિકર્ણો કાટખૂણે છેદે, અને અહીંયા પણ, અહીંયા વિકર્ણ છે ને એનું દ્વિભાજક હોય, આ વિકર્ણ આ ખૂણાના બે ખૂણા સામસામેના ખૂણાના દ્વિભાજક હોય, અહીંયા એવું ન હોય, પણ અહીંયા એનો દ્વિભાજક બને છે. એ દાખલાઓ આવશે ને ત્યારે એમાંથી સમજીશું. બરાબર, એટલે આજે જે મુદ્દાઓ મેં તમને સમજાવ્યા છે ને, પાંચ મુદ્દાઓ, પાંચ ચતુષ્કોણના પ્રકારો અને એ પ્રકારોની નાનામાં નાની માહિતી અલગ રીતે આપી છે. આ દરેક માટે અલગ અલગ સમય આપી શકાય ને અલગ સમજાવી શકાય, પણ આ બંને બધા એકબીજાની સાથે કઈ રીતે જોડાયેલા છે એ મેં તમને સમજાવ્યું છે. બરાબર સમજો, ફરી ફરી વખત આ વિડીયો જોજો, ફરીથી વિડીયો જોવાનો. હું જે બોલું છું, અહીંયા જે દોર્યું છે, અહીંયા હું અંડરલાઇન કરું છું, એની અંદર સમજાયું છે આ બધું જ. આ બધા નિયમો જ્યાં સુધી તમે સ્પષ્ટ ન થઈ જાય ને, આમાં તમે ક્લિયર ન થઈ જાઓ ને, ત્યાં સુધી તમારે જોવાનું. સાથે ટેક્સ્ટબુક રાખો,
સાથે કંઈ પ્રેક્ટિસ બુક કે ગાઈડ કે જેમાં આ બધા નિયમો આપ્યા છે ને એ બધા રાખો અને આ બધું સમજો. આ બધું લંબાણપૂર્વક આપ્યું છે, મેં બધું જ ખાલી પોઈન્ટ ટુ પોઈન્ટ લખીને તમને સમજાવ્યું છે. આ બધું જ તમારા માટે બહુ જ અગત્યનું છે, આ પીરિયડ તમારા માટે સૌથી અગત્યનો છે એવું માનજો. ફરી ફરી વખત જોજો અને આ બધા જ મુદ્દાઓ આગળના પ્રકરણ આગળનો જે તાસ હતો એમાંથી સમલમ ચતુષ્કોણ અને આ હજી પણ ત્રીજા પીરિયડમાં હું થોડાક નિયમો જ સમજાવીશ, એમાં એની સાથે દાખલાઓ શરૂ થઈ જશે પણ હજી ત્રણ ચાર નિયમો સમજાવવાના બાકી છે એ આના પછીના પીરિયડમાં લેશું. પણ આ પીરિયડમાં જે આ ચારે પાંચેય જે ચતુષ્કોણ મેં સમજાવ્યા છે એને બરાબર તમારા મગજમાં ઉતારો અને સરસ રીતે તૈયાર કરો. બરાબર આવજો.